નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુરતી સિરીઝ. આજે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા ભાગના વિડીયોમાં આપણે જોયું છે કે બાબા સાહેબ આંબેડકર વિશેની વાત કરી છે. આજે આપણે ભાગ બેની અંદર જોવાનું છે ગદ્ય 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર, જેના લેખિકા છે હાસ્યલા પંડ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ભાગની અંદર જોયું છે તેની વાત કરી લઈએ, થોડું પુનરાવર્તન કરી લઈએ કે 6 વર્ષની ઉંમરી વયની અંદર આ ભીમરાવે પોતાના માતાને ગુમાવ્યા છે અને ત્યારબાદ તેમની સમગ્ર જવાબદારી પોતાના પિતાના હસ્તક આવી જાય છે. એમના પિતાનું નામ છે રામજીભાઈ અને તેઓ પોતે એ લશ્કરી શાળાની અંદર શિક્ષક છે. તેમની માતાનું નામ ભીમબાઈ હતું અને તેઓના અવસાન પછી સમગ્ર જવાબદારી એ પોતાના પિતાના હસ્તક આવે છે અને પોતાના પિતાના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે કે શું હું મારા બાળકને માતાનો પ્રેમ આપી શકીશ, એટલો વહાલ કરી શકીશ, એવા બધા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. અને એ સમય દરમિયાન એમના પિતાજી પોતે એક એવો સંકલ્પ લે છે કે હું મારા બાળકને ભણાવી ગણાવીને ભારત દેશનો એક સારો નાગરિક બનાવીશ, એવી તેઓ સંકલ્પ લે છે, એવો પ્રતિજ્ઞા લે છે. અને ત્યારે જ એમના પત્નીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ થશે એવું તેઓ પોતે મનોમન નક્કી કરે છે. અને ત્યાર પછી એ પોતે પોતાનો નિર્ણય કરી લે છે કે નાનકડા બાળકને, પોતાનું જે બાળક છે 6 વર્ષની કુમળી વયનું, એ પોતાના પરિવારની અંદર સૌથી નાનું હોવાને કારણે તેમને માતા અને પિતાનો પ્રેમ સૌથી વધારે પ્રાપ્ત થાય છે. પરંતુ કમનસીબે તેમની માતાનું અવસાન એ 6 વર્ષની વયની અંદર થાય છે અને માતાને તેઓ ગુમાવી દે છે, એ વાત તેમણે અહીં આગળ કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે જ્યાંથી અભ્યાસ આપણો બાકી છે ત્યાંથી જોઈએ આગળ. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતું હતું. શું? સમાજની અંદર જ્ઞાતિ પ્રથાનું દૂષણ, એટલે કે સમાજની અંદર ભેદભાવ જોવા મળતા હતા. ઉચ્ચ અને નીચ જ્ઞાતિના લોકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હતો, એના વિશેની વાત રજૂ કરવામાં આવી છે. ઉચ્ચ નીચના ભેદભાવ પાર વિનાના હતા, એ તમે કલ્પના ન કરી શકો એટલા વધારે પ્રમાણની અંદર ફેલાયેલા જોવા મળતા હતા. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને પણ એ ઘણું બધું સહન કરવું પડ્યું હતું, જેના કારણે ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવા છતાં પણ તેઓને પોતાને પણ અપમાનિત થવું પડે છે અને એ બાબત તેમને ખૂબ જ અસહ્ય લાગી આવે છે. એ સમયે આવડત જોવામાં નહોતી આવતી, પરંતુ શું જોવામાં આવે છે? જ્ઞાતિને જોવામાં આવે છે. તમને કેટલું કાર્ય તમે કરી શકો છો, તમને કેટલું આવડે છે, બરાબર, તમે કેટલી સારી રીતે કામગીરી બજાવી શકો છો, એ બાબતને ધ્યાન ઉપર લેવામાં આવતી નહોતી, પરંતુ જ્ઞાતિને ધ્યાનમાં લેવામાં આવે છે. તમે ઉચ્ચ જ્ઞાતિના છો કે તમે નિમ્ન કક્ષાના કે નિમ્ન જ્ઞાતિના છો, બરાબર, તમે ઉચ્ચ છો કે તમે નીચ છો, એ ભેદભાવ ત્યાં આગળ જોવામાં આવતો હતો. અને એ જ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. અને એ વાત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ જ લાગી આવે છે, અસહ્ય થઈ પડે છે. પોતે મોટા થઈને અન્યાયનો વિરોધ કરશે એવો તેઓ સંકલ્પ કરે છે. કોણ? એ ભીમરાવ. પોતે મોટા સંકલ્પ કરે છે કે હું મોટો થઈને અન્યાયનો વિરોધ કરીશ એવો તેઓ પોતે દ્રઢ સંકલ્પ કરે છે અને એ સંકલ્પ કરી રહે છે. અને કહેવાય છે કે રત્નને તમે ગમે એટલું ધમકશો એ ક્યારેય ધમકાવવાનો નથી. રત્ન એ હંમેશના માટે પોતાનો પ્રકાશ, પોતાનો તેજ એ ચારેય દિશાની અંદર ફેલાવેલું રાખતા હોય છે. અને ભીમરાવથી પ્રતિભાથી, ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિભાથી પોષાયેલા વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે, તેઓ તેમનાથી આકર્ષાય છે. તેમનું શિક્ષણ પ્રત્યેની લગાવને તેઓ જોઈને ખૂબ આનંદિત થાય છે અને એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ ભીમરાવને ઉચ્ચ શિક્ષણ માટે તેમને સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અને જાણે કે એ ભીમરાવને પગમાં પાંખો ફૂટી ગઈ હોય તેમ એ તો હવામાં ઉડવા લાગી જાય છે, એટલે કે પોતે જ્ઞાનના પંથે આગળ વધવા લાગી જાય છે. સ્નાતક થયા પછી એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ભીમરાવને વધુ અભ્યાસ કરવા માટે તેઓ વિદેશ જાય છે અને જાણે કે પોતાના જીવનની અંદર ચારેય દિશાની અંદર જાણે કે અંધકાર ફેલાયેલો હોય અને ઉજાસનો એક નાનકડો
किरण जाने के चारे दिशा में फैलायेल अंधकार है ये अंधकार ने दूर करत हो અને એ ભીમરાવને પગમાં જાણ કે પાંખો ફૂટી હોય એવો તમને દ્રશ્ય જોવા મળે છે અને સ્નાતક થઈ ગયા પછી એ ભીમરાવ અભ્યાસ કરવા માટે વિદેશમાં જાય છે અને ચારે દિશાની અંદર જાણે કે તમને અંધકાર હોય અને એ અંધકારની અંદર ઉજાસ એક કિરણ પથરાઈ ગયું હોય એવું દ્રશ્ય સરસ મજાનું તમને જોવા મળી રહ્યું છે અને વિદેશમાં ગયા પછી પણ એ ભીમરાવ અભ્યાસમાં એટલા જ આગળ પડતા રહ્યા કે જેને કારણે તેઓ વિદ્યાપ્રેમી પણ કહેવાયા છે પરંતુ પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં તેમણે પોતે પેટે પાટા બાંધીને પણ સંદર્ભ ગ્રંથથી ખરીદી કરતા રહ્યા પોતે પેટે પાટા બાંધીને એટલે કે પોતે દુઃખ દર્દ સહન કરીને પણ તેઓ પોતે પોતાના જીવનની અંદર આગળ વધતા રહ્યા છે અને એ ભીમરાવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ત્યાર પછી એ પીએચડી એમએ થાય છે એમએ થયા બાદ તેઓ પીએચડીની પદવી પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી તેઓ ડીલેટ સુધીની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી અને અર્થશાસ્ત્ર કાયદો અને અર્થશાસ્ત્રના વિષયનો તેમણે અભ્યાસ એ લંડનની અંદર જઈને તેમણે કર્યો છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરવાનો છે અને આજનો તમારો હોમવર્ક છે આજે જે આપણે અભ્યાસ કર્યો છે એ તમારે વાંચન કરવાનું છે અને અગાઉના ગદ્યોનો તમારે વાંચન કરવાનું છે જેથી કરીને તમને પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી જવાબ આપી શકો ઓકે વિદ્યાર્થી મિત્રો હું આજે તમારી રજા લઉં છું થેન્ક યુ